આપણે હવે FIBA પેપર નંબર 3ની અંદર જે પાર્ટ એ છે ભણશું, પાર્ટ બી જે આપણે મર્ચન્ટ ઓફ વેનિસ છે એ સમજી ગયા. હવે પાર્ટ એની અંદર જે હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચર આપેલી છે અપ ટુ 1660 જે 1660 સુધીની છે એને આપણે સમજશું. અને એની અંદર સૌથી પહેલી વાત કરી છે રેનેસાની. રાઇટર ડિટેલ નોટ ઓન ધ ફીચર્સ ઓફ રેનેસા, રેનેસાના ફીચર વિશે, રેનેસા જે નવજાગૃતિ હતી એના વિશે. તો આપણે આ ક્વેશ્ચનને તમને ઘણી બધી અલગ અલગ રીતના પૂછી શકે, તો આપણે આ ક્વેશ્ચનને સમજતા જઈએ. ધ રેનેસા ઇઝ અ ફ્રેન્ચ વર્ડ. રેનેસા છે ખરેખર ફ્રેન્ચ વર્ડ છે. ઇટ્સ મિનિંગ ઇઝ અ રીબર્થ, રિવાઇવલ એન્ડ રીઅવેકિંગ. અને રેનેસા છે ખરેખર શું છે, એક ફ્રેન્ચ વર્ડ છે. આનો મતલબ થાય છે કે જે રીબર્થ, ફરીવાર જન્મવું અથવા તો પુનઃ કહેવાય જાગૃતિ અથવા તો પુનઃસર્જન કરવું. ધ રેનેસા વોઝ ધ રિવાઇવલ ઓફ એન્શિયન ક્લાસિકલ મેથોલોજી લિટરેચર એન્ડ કલ્ચર. અને રેનેસા છે વોઝ ધ રિવાઇવલ, એ ખરેખર એક પ્રકારનું તમે કહી શકો કે જે નવજાગૃતિ હતી, પુનઃસર્જન હતું ઓફ એન્શિયન ક્લાસિકલ મેથોલોજી, જે પૌરાણિક જે ક્લાસિકલ મેથોલોજી હતી, જે દંતકથાઓ હતી એનું એ પુનઃસર્જન હતું. લિટરેચર એન્ડ કલ્ચર, જે લિટરેચર અને કલ્ચરનું હતું. ઇટ કેન ઓલ્સો બી કન્સિડર ધ રીઅવેકિંગ ઓફ અ હ્યુમન માઇન્ડ આફ્ટર અ લોંગ સ્લમ્બર ઓફ ધ ડાર્ક મિડલ એજીસ. અને ઇટ કેન ઓલ્સો બી કન્સિડર, આને છે તમે એવી રીતના પણ કન્સિડર કરી શકો કે રીઅવેકિંગ ઓફ અ હ્યુમન માઇન્ડ, કે માણસના મગજને છે ફરીવાર જાગૃત કરી દે, જે ડાર્ક મિડલ એજીસની અંદર બહુ ઝાઝા સમયથી હતો એને છે એ ફરીવાર બારે લાવો અને ફરીવાર એનું નવી વખત સર્જન કરવું. ઇટ વોઝ ધ એજ ઓફ વન્ડર, ધ ગ્લોરી એન્ડ ધ બ્યુટી ઓફ અ હ્યુમન માઇન્ડ. અને આને એજ ઓફ વન્ડર કહેવામાં આવ્યું છે. અને બીજું કે ધ ગ્લોરી ઓફ અ હ્યુમન માઇન્ડ, જે માણસના માઇન્ડની તમે કહી શકો કે એક વૈભવશાળી ક્ષણ હોય એ હતી. અને નેચર જે હોય એ સમયનું એ પણ બતાવ્યું હતું, બ્યુટી ઓફ અ હ્યુમન માઇન્ડ, અને બ્યુટી ઓફ હ્યુમન માઇન્ડ બતાવ્યું હતું. એન્ડ ઇટ અપિયર્ડ એઝ ઇફ મેનકાઇન્ડ વોઝ અવેક ફ્રોમ ધ લોંગ સ્લીપ એન્ડ લુક એટ ધ ગ્લોરી ઓફ નેચર વિથ એસ્ટોનિશમેન્ટ. અને ઇટ અપિયર્ડ કે આ છે રેનેસા એજ કેવી રીતના આવી, તો કે એઝ ઇફ અ મેનકાઇન્ડ, કે માણસ છે વોઝ અવેક, અવેક છે એટલે એને છે જગાડવામાં આવ્યો હોય ફ્રોમ ધ લોંગ સ્લીપ, કે બહુ ઝાઝી સમયથી જે નિંદ્રામાં હોય, ઊંઘમાં હોય એને જગાડવામાં આવ્યો હોય. અને લુક એટ ધ ગ્લોરી ઓફ નેચર, અને એને જે ગ્લોરી ઓફ નેચર છે એ બતાવવામાં આવ્યું હોય વિથ એસ્ટોનિશમેન્ટ. અને એ પણ કેવી રીતના, તો કે એક આશ્ચર્ય પામે એવી રીતના એને છે બતાવવામાં આવ્યું હોય. ઇટ વોઝ લાઇક અ રીડિસ્કવરી બાય મેનકાઇન્ડ ફોર હિમસેલ્ફ એન્ડ ધ વર્લ્ડ. અને આ તમે એમ પણ કહી શકો કે ઇટ વોઝ લાઇક અ રીડિસ્કવરી, આ છે ફરી વખત છે એનું તમે કહી શકો કે શોધવામાં આવ્યું હતું બાય અ મેનકાઇન્ડ, જે માણસ દ્વારા ફોર હિમસેલ્ફ, પોતાની જાત માટે જ તે. ઇટ વોઝ ધ રિવાઇવલ ઓફ ધ કલ્ટ ઓફ બ્યુટી. અને આ કેવું એક રિવાઇવલ હતું, એક જે નવજાગૃતિ હતી, પુનઃસર્જન હતું, તો એક લહેર હતી કલ્ટ ઓફ બ્યુટી, અથવા તો સંપ્રદાય હતો જે બ્યુટી માટે હોય, ધ બ્યુટી ઓફ અ વુમન. અને અલગ અલગ પ્રકારની એ બ્યુટી હતી, એક હતી બ્યુટી ઓફ વુમન, નેચર, આર્ટ એન્ડ લિટરેચર. તો આ બધી વસ્તુની અંદર છે રિવાઇવલ આવ્યો હતો. ઇટ સ્ટાર્ટેડ ઇન ઇટાલી ઇન ધ 14th સેન્ચુરી વિથ ધ વર્ક ઓફ ધ પેટ્રાચ એન્ડ સર્ટેન અધર્સ. અને આ જે પેટ્રાચનું વર્ક હતું જે 14મી સદી ઇટાલીની અંદર હતું, ત્યાંથી આની છે શરૂઆત થઈ હતી. તો આ રેનેસાની થોડી વાત જોઈએ આપણે. હવે આગળની વાત આપણે નેક્સ્ટ પેજ પર જોઈએ. ઇન 1453 વોઝ સ્ટિમ્યુલેટેડ બાય ધ ફોલ ઓફ ધ કોન્સ્ટેન્ટિપલ એન્ડ ધ ઇન્વેન્શન્સ ઓફ ધ પ્રિન્ટિંગ પ્રેસ ઇન જર્મની. તો અને આ તમે સમયગાળો લઈ શકો કે જ્યારે 1453ની અંદર આ એક પ્રકારની ઉત્તેજિત ક્ષણ હતી બાય ધ ફોલ ઓફ, કે એક સતત જે ઇન્વેન્શન થતું હતું ઓફ અ પ્રિન્ટિંગ પ્રેસ ઇન જર્મની. અને આના લીધે જે પ્રિન્ટિંગ પ્રેસનું જે ઇન્વેન્શન થયું હતું જર્મનીની અંદર, ધ ગ્રેટ ડિસ્કવરીઝ ઓફ ધ સાયન્ટિસ્ટ એન્ડ ધ નેવિગેટર્સ ઓલ્સો બુસ્ટેડ ધ અરાઇવલ ઓફ ધ રેનેસા. અને આ જે રેનેસાની જે આવ્યો એને છે વધારે પડતું બૂસ્ટ મળી ગયું, એને છે વધારે પડતી તાકાત મળી ગઈ આ જે ડિસ્કવરીઝ હતી ઓફ સાયન્ટિસ્ટ અને નેવિગેટર, જે શોધકર્તાઓ હોય એને એક પ્રકારની બૂસ્ટ મળ્યું. અને ઇટ્સ ઇન્ફ્લુઅન્સ રીચ્ડ ઇંગ્લેન્ડ ડ્યુરિંગ ધ લાસ્ટ ફેઝ ઓફ ધ 15th સેન્ચુરી એન્ડ ધ બિગિનિંગ ઓફ ધ 16th સેન્ચુરી. અને ઇટ ઇન્ફ્લુઅન્સ, અને આ છે એક પ્રકારની તમે કહી શકો કે તમે પ્રતિભાવ પાડ્યો શેની ઉપર, તો કે ઇંગ્લેન્ડ ઉપર. અને એને છે ડ્યુરિંગ ધ લાસ્ટ ફેઝ, જે 15મી સદીનો જે છેલ્લો ફેઝ હોય
એ અને 15th century એન્ડ ધ બિગનિંગ ઓફ ધ 16th century, જ્યારે 15મી સદી પૂરી થવાની હોય અને 16મી સદી છે શરૂ થવાની હોય, તો આ સમયગાળાની અંદર છે રેનેસાએ ઇંગ્લેન્ડ ઉપર છે પ્રભાવ છોડ્યો. અને એઝ અ કોમ્સન રિકેટ પુટ્સ ઇટ, વાઇલ ઇટાલી વોઝ અ ફાયર વિથ અ ન્યૂ રશિયન રાઈઝ, અને જ્યારે ઇટાલી છે ફાયર છે સનરાઈઝથી જ્યારે આમ કહેવાય કે ફૂલ ઉત્તેજિત હતો પ્રકાશિત હતો, ઇટ વોઝ સ્ટીલ ફોર ઇંગ્લેન્ડ મિયરલી અ સ્ટ્રીક ઓફ અ લાઇટ અપોન ધ હોરિઝોન, અને ત્યારે ઇંગ્લેન્ડ માટે તો આ એક હજી એક શરૂઆતની ક્ષણ હતી એવું કહેતા હતા. લાઇટ અપોન ધ હોરિઝોન, લેટ અસ હેવ અ લુક એટ ધ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ટુ. હવે આપણે એનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ છે એને પણ જોઈએ. ઇટ વોઝ ધ એજ ઓફ ધ ક્વીન એલિઝાબેથ વન, અને આ કઈ સમયગાળો હતો, તો કે જે ક્વીન એલિઝાબેથ વન હતા એ, એન્ડ ઇન ઇંગ્લેન્ડ રેનેસા મીન્સ રીબર્થ, અને ઇંગ્લેન્ડની અંદર રેનેસાનો મતલબ હતો નવજાગૃતિ. ઇટ કન્વિન્સ ધ આઈડિયા ધેટ ફોર ધ સેન્ચુરીઝ યુરોપિયન કલ્ચર્સ હેવ બીન એક્સટિન્ટ, બટ બાય સમ મીન્સ ઇટ કેન કમ બેક ટુ લાઈફ, વિચ લેડ ટુ ધ રીડિસ્કવરી ઓફ ધ ગ્રીક એન્ડ ધ રોમન લિટરેચર. અને ઇન ઇંગ્લેન્ડ આ નવજાગૃતિનો મતલબ એવો જ હતો કે ઇટ કન્વેઝ ધ આઈડિયા દેટ, કે આ એક આઈડિયા આપણને છે મનાવતા હતા કે આ ફોર સેન્ચુરીઝ યુરોપિયન કલ્ચર, યુરોપિયન કલ્ચરની અંદર તો આ જે છે કે બહુ જેનું કલ્ચર છે એક્સટિન્ટ કે જે કહેવાય કે લુપ્ત પામે એવું હતું, બટ અમુક જે કારણોથી છે ઇટ કમ બેક ટુ લાઈફ, આ પાછું છે જીવનની અંદર પાછું એ આવી ગયું બધા માણસોની અંદર, અને જે રીડિસ્કવરી કરી નવી છે શોધ કરી ઓફ ધ ગ્રીક એન્ડ રોમન લિટરેચર, જે ગ્રીક અને રોમન લિટરેચરની હતી. એન્ડ ધીસ રી અવેકિંગ રીચ ધ ક્લાસિકલ લર્નિંગ ટુ ઇટાલી ઇન 14th century, અને આ ક્લાસિકલ લર્નિંગને છે પણ નવ જાગૃતિ આપી 14મી સદીની અંદર ઇટાલીને. એન્ડ ઇટ વોઝ એસેન્શિયલી અ યુરોપિયન મુમેન્ટ વિચ વોઝ બોર્ન ઇન ધ ઇટાલી એન્ડ ધેન સ્પ્રેડ ટુ જર્મની ફ્રાન્સ એન્ડ ઇંગ્લેન્ડ. અને ઇટ વોઝ એસેન્શિયલી આ એક જરૂરિયાતવાળી એક યુરોપિયન મુવમેન્ટ હતી, એક ચળવળ હતી, વિચ વોઝ બોર્ન ઇન ઇટાલી, જે ઇટાલીની અંદર છે જન્મી હતી, એન્ડ ધેન સ્પ્રેડ ટુ જર્મની, એ જર્મની ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ આ બધી જગ્યાએ પ્રસરી ગઈ. પછી વન હિસ્ટોરિકલ ઇવેન્ટ વિચ માર્ક ધ બિગિનિંગ ઓફ ધ રેનેસા વોઝ ધ ફોલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. અને એક તમે કહી શકો કે જે હિસ્ટોરિકલ ઇવેન્ટ હતી વિચ માર્ક ધ બિગિનિંગ ઓફ રેનેસા, એ સતત શું થતી ફોલ, એ સતત પડતી જતી હતી, ધ કેપિટલ ઓફ ધ રોમન એમ્પાયર, અને જે કેપિટલ હતું રોમન એમ્પાયર આફ્ટર ધીસ ફોલ, અને આ જે ફોલ એની પડતીના લીધે ઓફ ધ રોમન એમ્પાયર, ધ ગ્રીક સ્કોલર્સ વેન્ટ અવે ટુ ઇટાલી, જે ગ્રીકના જે સ્કોલર હતા એ ક્યાં જતા રહ્યા, તો કે વેન્ટ અવે ટુ લીડર ઇટાલી, કે ઇટાલી છે આવતા રહ્યા વિથ અ વેલ્યુએબલ મેન્યુસ્ક્રિપ્ટ, કે એનું જે લખાણ હોય જે અગત્યનું એ લઈને, એન્ડ ધસ અ રિવાઇવલ ઓફ ધ ક્લાસિકલ સ્ટડીઝ બિગન ઇન ઇટાલી, અને પછી આ એક પ્રકારની જે નવજાગૃતિ છે શરૂ થઈ સ્ટડીની અંદર ઇટાલીની અંદર. લેટિન રાઇટર્સ હુ વેર ઓલમોસ્ટ ફગોટન વેર ડિસ્કવર્ડ, અને જે લેટિન રાઇટર હતા હુ વેર ઓલમોસ્ટ ફગોટન, કે જે ઓલમોસ્ટ જે ભૂલાઈ ગયા હતા એ પછી પાછા મળી આવ્યા. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ રેનેસા વોઝ બ્રોડિંગ ઓફ ધ વિઝન ઓફ અ મેન, અને જેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે કેરેક્ટરિસ્ટિક કહી શકો રેનેસાનું એ શું હતું, તો કે માણસની દ્રષ્ટિ છે એને બ્રોડ કરવી, મોટી કરવી. એન્ડ ડ્યુરિંગ ધ મિડલ એજીસ ધ વર્લ્ડ વોઝ વેરી લિમિટેડ એન્ડ નેરો, અને જ્યારે મિડલ એજ હતું ત્યારે આખી દુનિયા કેવી હતી, તો કે વર્લ્ડ વોઝ લિમિટેડ એન્ડ નેરો, કે એકદમ લિમિટેડ હતું અને નેરો હતું, સાંકડું હતું એવું. એન્ડ ઇટ વોઝ અ લિમિટેડ સ્પિરિચ્યુઅલી ઇન્ટેલેક્ચ્યુઅલી એન્ડ ફિઝિકલી, અને એ લિમિટેડ શેની અંદર હતું, તો કે સ્પિરિચ્યુઅલી જે ધાર્મિક રીતના તમે કહી શકો, ઇન્ટેલેક્ચ્યુઅલી જે બુદ્ધિમત્તાની રીતના કહી શકો, અને ફિઝિકલી જે બાહ્ય જે વસ્તુ હોય એની અંદર પણ. એન્ડ જિયોગ્રાફિકલી ટુ ઇટ્સ બાઉન્ડ્રીઝ વેર નેરો, અને તમે જે ભૌતિક રીતના પણ એની બધી બાઉન્ડ્રી સીમાઓ હતી એ બહુ નેરો હતી. એન્ડ વિથ ધ અરાઇવલ ઓફ ધ રેનેસા એવરીથિંગ વોઝ ચેન્જ, અને જ્યારે રેનેસા એવું બધી જ વસ્તુ બદલાઈ ગઈ હતી. ધ વિઝન ઇન ધ વર્લ્ડ ઓફ અ મેન સડનલી બીકમ અ વાઇડર એન્ડ બિગર, અને માણસનું જે વિઝન હતું, જેઓની જોવાની દ્રષ્ટિ હતી, એ સડનલી કેવી થઈ ગઈ, તો કે પહોળી અને મોટી થઈ ગઈ. ધ સ્ટડી ઓફ અ ગ્રીક લિટરેચર ઇન્ફ્લુઅન્સ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ અ મેન સો મચ દેટ ધ ન્યૂ કાઇન્ડ ઓફ હ્યુમનિઝમ વોઝ ડેવલપ, અને નવા જ પ્રકારનું તમે કહી શકો કે એક માનવીવાદ છે એક આખો જન્મીને આવ્યો. ધ સ્ટડી ઓફ અ ગ્રીક લિટરેચર, જ્યારે તમે સ્ટડી ઓફ ગ્રીક લિટરેચરની આપણે વાત કરીએ, આ ઇન્ફ્લુઅન્સ એને એટલો બધો પ્રભાવ છોડ્યો કે જે માણસને સમજવા માટે અગત્યનું હતું. ધ હ્યુમનિઝમ જે માનવવાદ હતો
ઓફ ધ રેનેસા મસ્ટ નોટ બી કન્ફ્યુઝડ વિથ ધ મોડર્ન સેન્સ ઓફ ધ વર્લ્ડ, કે એને છે તમે આપણે કન્ફ્યુઝ ન કરવો જોઈએ, એને છે મોડર્ન વર્લ્ડ મોડર્ન સેન્સની રીતના ન લેવો જોઈએ, કે એની અંદર મોડર્નિઝમનો કોઈ હાથ નહોતો, એ છે એક પ્રકારનો બદલાવ જ હતો. અને અકોર્ડિંગ ટુ ધ રેનેસા અને રેનેસાના મત મુજબ તમે જુઓ, હ્યુમનિઝમ મેન્ટ ઇન્ટરેસ્ટ ઇન મેન, અને જે માનવવાદ એવો એનો મતલબ હતો કે માણસની અંદર જ છે ઇન્ટરેસ્ટ દાખવો. ઇટ ઓલ્સો મેન્ટ ધ રિવાઇવલ ઓફ ધ આર્ટ એન્ડ લિટરેચર, અને આનો બીજો મતલબ પણ એ હતો કે જે રિવાઇવલ ઓફ આર્ટ એન્ડ લિટરેચર, અને આર્ટ અને લિટરેચરનો પણ એક પ્રકારની પુનઃ જાગૃતિ થવી. એન્ડ ઇટ ઇમ્પ્લાય અ રિવોલ્ટ અગેન્સ્ટ ધ મિડિવલ સ્કોલેસ્ટિસિઝમ એન્ડ મેન્સ કન્સર્ન વિથ હિમસેલ્ફ. અને આ એક છે પ્રકારનો છે, તમે કહી શકો કે રિવોલ્ટ જ હતો, બળવો જ હતો, જે મધ્યકાલીન જે વિદ્યાશાસ્ત્ર હતા એન્ડ અ મેન્સ કન્સર્ન વિથ હિમસેલ્ફ, અને માણસ પોતાની જાતથી જે કન્સર્ન કરતો હતો એની ઉપર. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ મેન બીકમ ધ સેન્ટર ઓફ ધ સ્ટડી એન્ડ ટેન્શન, અને પહેલી વખત એવું બન્યું હતું કે માણસ છે કોઈ સ્ટડીનો છે સેન્ટર ભાગ બની ગયા હતા, અને અટેન્શન એની ઉપર વધારે પડતું અટેન્શન આપવામાં આવતું હતું. હવે આગળ જે કયા કયા અમુક જે પોઈન્ટ છે, કયા કારણો છે કે જેને છે રેનેસાને છે વધારે મજબૂત બનાવ્યો, એ આપણે જોઈએ. ધ ફોલોઈંગ આર ધ કોઝિસ વિચ બ્રોટ અબાઉટ ધ રેનેસા ઇન યુરોપ એન્ડ ઇંગ્લેન્ડ, કે યુરોપ અને ઇંગ્લેન્ડની અંદર રેનેસા લઈને આવ્યા એ નીચેના કારણો છે જોઈએ. તો કે પહેલું હતું પ્રિન્ટિંગ પ્રેસ, જે પ્રિન્ટિંગ પ્રેસનું ઇન્વેન્શન થયું, એ ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ ઇવેન્ટ વિચ માર્ક ધ ડાઉન ઓફ ધ રેનેસા ઇન ઇંગ્લેન્ડ એન્ડ ઇઝ ધ ઇન્વેન્શન્સ ઓફ ધ પ્રિન્ટિંગ. અને જે પ્રિન્ટિંગ પ્રેસનું ઇન્વેન્શન હતું એ એક મહત્ત્વનું અને અગત્યનું એક હતું, કે જે રેનેસાનું કાર્ય હતું, અને ઇન ઇંગ્લેન્ડ, જે ઇંગ્લેન્ડની અંદર એક ચળવળ બનીને આવ્યું હતું, ને ઇટ વોઝ ધ ફર્સ્ટ સ્ટાર્ટેડ ઇન જર્મની એન્ડ ધેન કેક્સ્ટોન એસ્ટાબ્લિશ ધ પ્રિન્ટિંગ પ્રેસ ઇન ઇંગ્લેન્ડ. અને કેક્સ્ટોન નામના વ્યક્તિએ છે એસ્ટાબ્લિશ કરી, સ્થાપના કરી ઇન ધ પ્રિન્ટિંગ પ્રેસની. ધ બુક્સ વેર સૂન પબ્લિશડ એન્ડ હેલ્પ ધ ડેવલપમેન્ટ ઓફ ધ એજ્યુકેશન એન્ડ સ્પ્રેડ ઓફ નોલેજ. અને બુક છે બહુ જલ્દી પછી પ્રિન્ટ થવા લાગી, અને એના લીધે શું થયું કે ડેવલપમેન્ટ થયો, વિકાસ થયો, અને એજ્યુકેશન એન્ડ સ્પ્રેડ ઓફ નોલેજ, એ એજ્યુકેશન આવ્યું અને સ્પ્રેડ ઓફ નોલેજ, નોલેજ છે પછી ફેલાણું. એની પછી છે વોયજ, વોયજ વોયજનો મતલબ થાય સફર, કે જે સફર હોય એ. તો ધ ઇંગ્લિશ વેર ધ ગ્રેટ એક્સપ્લોરર, ધ ઇંગ્લિશ હતા એ બધા કેવા હતા કે બહુ સારા એવા એક્સપ્લોરર હતા, કે જે શોધકર્તાઓ હતા. એન્ડ ધે વેન્ટ ટુ ધ વેસ્ટ ઇન્ડિઝ એન્ડ ડાઉન ધ કોસ્ટ ઓફ ધ સાઉથ અમેરિકા એન્ડ ધ રિટર્ન વિથ ધર શીપ લોડેડ વિથ ધ સિલ્વર ગોલ્ડ પર્લ્સ એન્ડ એમ્બલ્ડ સિલ્ક એન્ડ સ્પાઇસીસ. તો જ્યારે આ જે એકબીજા એક દેશમાંથી બીજા દેશમાં મુસાફરીનું જ્યારે શરૂ થયું ત્યારે એને લીધે છે બહુ વધારે પડતો વિકાસ છે થવા લાગ્યો, અને નવ જાગૃતિ છે આવવા લાગી, કે વેસ્ટ ઇન્ડિઝની અંદર જતા હતા પછી જે સાઉથ અમેરિકા હોય ત્યાં જાય, અને જ્યારે રિટર્ન થાય ત્યારે એને છે અલગ અલગ સોનું છે અલગ અલગ ધાતુઓ છે લઈને આવતા હતા, મરી મસાલાઓ લઈને આવતા હતા. ધ પીપલ લિસન ટુ ટ્રાવેલર્સ ટેલ્સ વિથ ધ ઓ એન્ડ ધ એસ્ટોનિશમેન્ટ. અને જે પીપલ છે એ બધા શું કરતા હતા, તો કે ટ્રાવેલર્સ ટેલ જે બધી વાર્તાઓ હોય એ બધું સાંભળતા હતા અને ખુદ છે આશ્ચર્ય પામતા હતા, કે જે કેવી, તો કે જે મુસાફરીની વાતો હોય જે એ બધી સાંભળતા હતા. ધેર ઇમેજિનેશન્સ બીકમ ધ ફ્લેમ્ડ એન્ડ એવરીવેર ધીસ વોઝ ધ સ્ટ્રેન્જ બ્રીથ ઓફ વન્ડર. અને એમની જે ઇમેજિનેશન હતી એ બીકમ ધ ફ્લેમ, અને એને છે એક પ્રકારની તમે કહી શકો કે આગ મળી ગઈ, અને બધી જગ્યાએ એવરીવેર ધેર વોઝ અ સ્ટ્રેન્જ બ્રીથ ઓફ વન્ડર, અને બધાને છે અલગ જ પ્રકારની, કેમ તમે કહી શકો કે સ્ટ્રેન્જ બ્રીથ, આમ કંઈક અલગ જ જે મહેસૂસ કરતા હોય એવી વસ્તુ હતી. વી ફાઇન્ડ ધ એક્સપ્રેશન્સ ઓફ ધીસ વન્ડર ઇવન ઇન ધ શેક્સપિયર હુ સેડ. અને આપણે શેક્સપિયરની વાતની અંદર પણ આ વસ્તુ તમે જોવા મળે છે. What a piece of work is a man and oh brave new world. અને જે ખરેખર what a piece of work is a man, કે જે piece of work કીધું છે માણસને, કે ખરેખર એક પ્રકારનું એક કાર્ય છે એ બહુ સારું જે કરનારો વ્યક્તિ છે એ. અને બીજું oh brave new world, કે આ નવી દુનિયાની અંદર જે માણસનું કાર્ય છે એ બતાવ્યું છે, એની વિલિયમ શેક્સપિયરે પણ વાત કરી છે. અને એની પછી હતું નેશનાલિઝમ, કે જે રાષ્ટ્રવાદ છે એવો, આફ્ટર ધ ડિફીટ ઓફ ધ સ્પેનિશ આર્મેન્ડા બાય ધ ઇંગ્લિશ, જે ઇંગ્લિશો દ્વારા છે જે સ્પેનિશ આર્મેન્ડાના જે ડિફીટ છે એને હરાવી દેવામાં આવ્યો. ધ નેશનલ સ્પિરિટ ઇન ઇંગ્લેન્ડ રોઝ ટુ ધ ગ્રેટ હાઇટ, એના લીધે જે એની નેશનલ સ્પિરિટ હતી જે
રાષ્ટ્રવાદની ભાવના હતી એ બહુ વધારે પડતી ઊંચી ચડી ગઈ. એન્ડ ધેર વોઝ અ ગ્રેટ અપસર્જ ઓફ ધ પેટ્રોઇક ફિલિંગ્સ અમોંગ ધ પીપલ ઓફ ધ ટાઈમ. અને એ સમયના માણસોની અંદર દેશદાજ છે બહુ વધારે પડતી જાગી ગઈ. એન્ડ વી કેન ફીલ ધ ફિલિંગ ઇન ધ ચોસર. અને આ પ્રકારની જે ફિલિંગ છે આપણે ચોસરના વર્કની અંદર પણ જોઈ શકીએ. અને ઇટ્સ બ્લૂમ્સ ઇન ધ એલિઝાબેથન લિટરેચર. અને આનો છે તમે કહી શકો આ એલિઝાબેથન લિટરેચરની અંદર પણ આ જે ખીલીને આવ્યું, આ જે રાષ્ટ્રવાદ હતી, જે ભાવના હતી એ બહુ વધારે પડતી જોવા મળતી હતી. એની પછી છે ઇન્ડિવિઝમ એન્ડ ધ વર્લ્ડલીનેસ, કે જે વ્યક્તિવાદ હોય અને જે સંસારિકતા હોય એ બની. તો કે ધ રેનેસા ગીવ અ બર્થ ટુ ઇન્ડિવિઝ્યુઅલિઝમ એન્ડ ધ વર્લ્ડલીનેસ, કે જે રેનેસાએ છે વ્યક્તિવાદ અને સંસારિકતા બંનેને છે એ બર્થ આપ્યો છે. એક વ્યક્તિનો ખુદનો પણ વિકાસ થયો છે અને આખો જે કહેવાય કે વર્લ્ડલીનેસ, કે જે આખી સંસારિકતા હોય, બધાનો વિકાસ થયો છે. ધ ગ્રીક લિટરેચર ફોકસ્ડ મોર ઓન ધ પ્રેઝન્ટ વર્લ્ડ ધેન ધ ફ્યુચર વર્લ્ડ. અને જે ગ્રીક લિટરેચર હતું એને વધારે પડતો શેની ઉપર ફોકસ કર્યો, જે પ્રેઝન્ટ વર્લ્ડ હોય, અત્યારનું જે જીવન દુનિયા હોય એની ઉપર, ધેન ધ ફ્યુચર વર્લ્ડ, કે જે ફ્યુચરની દુનિયા, ફ્યુચરમાં શું થશે એની કરતાં વધારે પડતું એને પ્રેઝન્ટ ઉપર ધ્યાન દીધું. અને અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ધ ગ્રીક લિટરેચર, અને ગ્રીક લિટરેચરના પ્રભાવમાં આવીને ઇન્ડિવિઝમ એન્ડ ધ સેન્સ ઓફ ધ ડેમોક્રેસી ડેવલપ. અને જે વ્યક્તિવાદ છે એનો અને સેન્સ ઓફ ડેમોક્રેસી ડેવલપ, કે ડેમોક્રેસીનો પણ વિકાસ થયો. ધ રાઇટર્સ બિગન્સ ટુ વોઇસ ધેર ફિલિંગ્સ એન્ડ આઈડિયાઝ ફ્રીલી. અને રાઇટર છે પોતાના જે કહેવાય કે આઈડિયા છે એને છે ફ્રીલી છે લખવા માંડ્યા. અને એને કહેવાય કે રાઇટરને પણ એક અવાજ મળી ગયો કે જે પોતાના કન્સેપ્ટ હોય, જે વાત હોય એ બહુ ખુલીને કરી શકે. એન્ડ ધે ક્રિટિસાઇઝ ધ ગવર્મેન્ટ ઓર ધ કિંગ્સ ઇન ધેર વર્ક્સ. અને એ જે ક્રિટિસાઇઝ કરવા લાગ્યા, જે ગવર્મેન્ટ સરકાર હોય અને બીજું કિંગ્સ જે રાજાઓ હોય, ઇન ધેર વર્ક્સ એના કામની અંદર એમને ક્રિટિસાઇઝ કરવામાં માંડ્યા. પછી એસ્ટ્રોનોમિકલ ડિસ્કવરીઝ, જે એસ્ટ્રોનોમિકલ ડિસ્કવરીઝ છે, જે ખગોળીય જે શોધો થઈ એ, તો કે ધેર વેર ધ ડિસ્કવરીઝ ઇન ધ ફિલ્ડ ઓફ ધ એસ્ટ્રોનોમી ઓલ્સો, કે જે ખગોળની રીતના પણ ઘણી બધી ડિસ્કવરીઝ છે, આપણને શોધો છે જોવા મળી. એન્ડ ધ કોપરનિકસ ઓલ્સો મેડ ધ ડિસ્કવરીઝ ઇન ધ એસ્ટ્રોનોમી. જો કોપરનિકસ નામનો વ્યક્તિએ છે એસ્ટ્રોનોમીની અંદર પણ ડિસ્કવરી છે કરી, નવી શોધ કરી. ધ વર્લ્ડ વોઝ નો મોર અ બિગ પ્લેસ, કે આખી દુનિયા છે હવે બહુ મોટું સ્થળ નથી. ન્યૂ નોલેજ બિગન્સ ટુ પોર ફ્રોમ ઓલ સાઇડિસ, અને બધી જગ્યાએથી નવું નોલેજ છે ઉતરીને આવવા લાગ્યું. એન્ડ ઓલ સચ ડિસ્કવરીઝ મેડ અ ગ્રેટ ઇમ્પેક્ટ ઓન ધ લિટરેચર ઓફ ધ ટાઈમ. અને આ બધી જ ડિસ્કવરીઓએ શું કર્યું, તો કે જે સમયનું જે લિટરેચર હતું એને છે બહુ વધારે પડતી એની ઉપર અસર છોડી દીધી. એની પછી હતું ધ એજ ઓફ ધ સોશિયલ કન્ટેન્ટમેન્ટ, કે જે સામાજિક સંતોષની તમે વાત કરીએ તો ડ્યુરિંગ ધ એજ ઓફ એલિઝાબેથ, અને એલિઝાબેથની એજની વાત કરીએ, અને ડ્યુરિંગ ધ એજ ઓફ એલિઝાબેથ અને એલિઝાબેથના એજના સમયમાં કોમર્સ મેડ અ કન્સિડરેબલ પ્રોગ્રેસ, કે જે ધંધાકીય વેપાર હોય એનો પણ બહુ નોંધનીય છે પ્રોગ્રેસ છે જોવા મળી, કે ધંધાકીય રીતના પણ છે એ પ્રોગ્રેસ થઈ. હવે આગળ નેક્સ્ટ પેજ પર જોઈએ. Thousands of people could get employment because of the rapid increase in the trade and commerce, કે જે ધંધા અને રોજગાર જે વેપારને હોય તો એના લીધે છે બહુ થાઉઝન્ડ્સ ઓફ પીપલ, કે બહુ જાજા બધા માણસોને છે એ રોજગારી મળી, એનું છે જોબ મળી. એન્ડ ઇન્ક્રીઝિંગ ટ્રેડ બ્રોટ એનોર્મિયસ વેલ્થ ટુ ઇંગ્લેન્ડ, અને જે ધંધા વેપાર હોય ત્યાં એના લીધે છે એ તમે કહી શકો કે જે ઇંગ્લેન્ડની વેલ્થ હતી એની અંદર બહુ વધારે પડતો છે સુધાર આવ્યો. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ અ સિસ્ટમેટિક કેર ફોર ધ નીડી એન્ડ પુઅર વોઝ અટેમ્પ્ટેડ, અને પહેલી વાર એવું થયું હતું કે જેની ખરેખર જે નીડી જરૂરિયાતવાળા માણસો જે ગરીબ હતા એની ઉપર વધારે પડતું ફોકસ કરવામાં આવ્યું હતું. એન્ડ ધેર વોઝ ધ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ સ્ટાન્ડર્ડ ઓફ ધ લાઈફ વિચ બ્રોટ અબાઉટ અ ન્યૂ સોશિયલ કન્ટેન્ટ, અને ધેર વોઝ ઇમ્પ્રુવમેન્ટ, અને છે ઇમ્પ્રુવમેન્ટ પણ જોવા મળ્યું હતું જે માણસના જે નૈતિક મૂલ્યો હોય, જે સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ, અને જે માણસનું જે સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ હોય, જીવનના મૂલ્ય હોય અને જીવનધોરણ પણ છે એ સુધર્યું હતું, અને સામાજિક હોદ્દો પણ સુધર્યો હતો જે એજ ઓફ સોશિયલ કન્ટેનમેન્ટના લીધે. એની પછી આગળનો પોઈન્ટ છે એન્થુઝિયાઝમ. તો ધ રેનેસા ઓર ધ એજ ઓફ એલિઝાબેથ ઇઝ અ એજ ઓફ ડ્રીમ્સ ઓફ એડવેન્ચર્સ ઓફ ધ અનબાઉન્ડેડ એન્થુઝિયાઝમ. અને જે ખરેખર રેનેસાની એજ હતી ઓફ એલિઝાબેથ, તો કે એલિઝાબેથ તમે જે સમયગાળો હતો, અને એલિઝાબેથ ઇઝ એન એજ ઓફ ડ્રીમ્સ, કે એલિઝાબેથ જે સમયગાળો હતો કેવો હતો, કે તમે કહી શકો કે એજ ઓફ ડ્રીમ્સ હતી, કે એની અંદર છે ઓફ એડવેન્ચર
કે જેની અંદર ઘણા બધા નવા સાહસો થવા મળ્યા અને એક ઉત્સાહ છે નવું લાવી દીધું બધાની અંદર. એન્ડ ધ હોરિઝોન્સ વેર વાઇડેડ ઇન ઓલ ડાયરેક્શન, અને જે ક્ષિતિજ જે કહેવાય કે એ ફેલાઈ ગઈ બધી જ દિશાઓની અંદર. એન્ડ બેકોન સાઈડ, અને છે એટલા જ માટે છે ફ્રાન્સિસ બેકોન છે કહે છે, કોન્ફિડન્ટલી આઈ હેવ ટેકન ઓલ નોલેજ ફોર માય પ્રોવિન્સ, અને હું છે બધું જ નોલેજ લઈશ લઉં છું. પ્રોવિન્સ મીન્સ કે પ્રદેશ, કે મેં મારું બધું છે નોલેજ લીધું છે, નોલેજ ફોર માય પ્રોવિન્સ, કે મેં મારા પ્રદેશ માટે બધું નોલેજ છે લીધું છે. ધીસ એન્થુઝિયાઝમ ઇઝ વિઝિબલ ઇન એલિઝાબેથ લિટરેચર, અને આ પ્રકારનું જે એન્થુઝિયાઝમ, આ જે પ્રકારનો ઉત્સાહ હતો એ આપણને છે એલિઝાબેથ લિટરેચરની અંદર જોવા પણ મળે છે. એન્ડ લાવ લેટસ ઓલ્સો હેવ અ લુક એટ ધ લિટરરી ટ્રેડન્સીસ ડ્યુરિંગ ધ રેનેસા, અને રેનેસાની અંદર જે બીજી તમે કહી શકો કે જે બીજી વૃત્તિ જે જોવા મળી હતી એની પણ આપણે વાત કરી લઈએ. તો એની અંદર પહેલી હતી પ્રોઝ. તો ધ મેની સાઇડેડ ઇન્ટેલેક્ચુઅલ એક્ટિવિટીઝ ઓફ ધ રેનેસા વેર ફૂલી રિફ્લેક્ટેડ ઇન ધ લિટરેચર ઓફ ધ 16th century, અને મેની સાઇડ એટલે ઘણી બધી તમે જગ્યાએ તમે જોઈ શકો તો કે ઇન્ટેલેક્ચુઅલ એક્ટિવિટીઝ જે બુદ્ધિમત્તાકીય રીતના કાર્ય હોય એ થવા લાગ્યા હતા. એન્ડ રેનેસા વેર ફૂલી રિફ્લેક્ટેડ ઇન લિટરેચર, અને રેનેસા છે લિટરેચરની અંદર તમે ફૂલી છે તમારી સામે દેખાઈ આવે એવું હતું 16મી સદીની અંદર. ધ પ્રોઝ રાઇટિંગ ઓફ ધ મેલોરી, એરસમસ એન્ડ ધ સર થોમસ મુરી લાર્જલી રિસ્પોન્સિબલ ફોર ધ હિરાલ્ડિંગ ધ ડાઉન ઓફ ધ રેનેસા ઇન ધ ઇંગ્લેન્ડ, અને આ જે રાઇટર્સ હતા એમને જે કહેવાય કે વધારે પડતા છે રિસ્પોન્સિબલ હતા જે રેનેસાની અંદર એક મોમેન્ટ, એક ચળવળ લાવી દે એની અંદર. અને મુરીઝ યુટોપિયા, જે મ્યુરીનું જે યુટોપિયા હતું એ વોઝ ધ ટ્રુ પ્રોલોગ ટુ ધ રેનેસા, અને રેનેસા માટે ખરેખર તમે કહી શકો કે એક પ્રકારની પ્રસ્તાવના હતી જેની તમે કહી શકો કે રેનેસા માટે. ઇન ધ 16th century બેકોન્સ એસ આર ધ ટ્રુ સ્પીસમેન્સ ઓફ ધ પ્રેગ્મેસ્ટિઝમ એન્ડ વર્લ્ડલી ફિલોસોફી. બેકોનના જે એસે લગતા હતા કે એક પ્રકારના કહેવાય તમે સ્પેસિમેન્સ, એટલે જે નમૂનાઓ બની ગયા જે એક વ્યવહારિકતાવાદ હોય એની ઉપર, અને ધ વર્લ્ડલી ફિલોસોફી કે જે તમે કહી શકો કે ફિલોસોફી જે કરતા હોય એની ઉપર, દુનિયાની આખી ફિલોસોફી ઉપર. એન્ડ ધે આર ધ એક્ઝામ્પલ્સ ઓફ ધ વર્લ્ડલી વિઝડમ, અને આ કેવા પ્રકારના એક્ઝામ્પલ હતા કે જે માણસને છે કહી શકો કે તમે એનું શણ પણ છે એનું ડાહ પણ છે બહુ વધારે પડતું વધારી દે કે જેને પછી છે તમારે છેતરવું મુશ્કેલ બની જાય એવું બનાવી દે. પછી પોએટ્રી, સર થોમસ વોટ એન્ડ હેનરી હાવર્ડ્સ વેર ધ પાયોનિયર્સ ઓફ ધ ન્યૂ પોએટ્રી ઇન ઇંગ્લેન્ડ, અને જે સર થોમસ વેટ અને જે હેનરી હાવર્ડ્સ હતા એ કેવા હતા તો કે વેર ધ પાયોનિયર, એ ખરેખર એક પાયાના જે વ્યક્તિઓ હતા તમે કહી શરૂઆત કરનારાઓ હતા ન્યૂ પોએટ્રી ઇન ઇંગ્લેન્ડ, ઇંગ્લેન્ડની અંદર નવી પોએટ્રી શરૂ કરનારાઓ હતા. દે બ્રોટ ધ સોનેટ ફ્રોમ ઇટાલી વિથ ઇટ્સ ફ્રેશનેસ એન્ડ ધ વિગર, એ બંને છે સોનેટને છે ઇટાલીની અંદરથી લઈને આવ્યા, અને ફ્રોમ અને વિથ ઇટ્સ ફ્રેશનેસ કે જે એની ફ્રેશનેસ અને જેનો ઉત્સાહ હોય એ એવી જ રીતના રહે એવી જ રીતના. ધે ગેવ અ ઇંગ્લિશ પોએટ્રી અ ન્યૂ સેન્સ ઓફ ધ ગ્રેસ ડિગ્નિટી એન્ડ ધ હાર્મોની, અને એને છે ઇંગ્લિશ પોએટ્રીની એક નવો જ પ્રકારનું તમે કહી શકો કે ગ્રેસ આપી દીધો, વૈભવીપણું આપી દીધું, અને બીજું એને માન જે કહેવાય ડિગ્નિટી એ આપ્યું, એનું જે લયબદ્ધતા છે બધી એવી જ રીતના એને આ આપી. ધે ઇન્ટ્રોડ્યુસ ધ બ્લેન્ક વર્સ ઇન ધ ઇંગ્લિશ પોએટ્રી, અને એને છે બ્લેન્ક વર્સ છે લઈને આવ્યા ઇંગ્લિશ પોએટ્રીની અંદર. ધ સ્પિરિટ of Renesa finds the culminations in the poetry of the Spencer. Edmund Spencer's poetry હતી એની અંદર તમે કહી શકો કે નવ જાગૃતિ છે લઈને આવ્યા, અને એ ક્યાં સુધી તો કે પરાકાષ્ઠાએ છે પહોંચી જાય નવ જાગૃતિ એવી છે પોએટ્રીની અંદર એ લઈ આવ્યા, એવી સ્પિરિટ એવી જુસ્સો છે લઈને આવ્યો. એની પછી છે ડ્રામા, ધ ડ્રામાસ ઓફ ધ યુનિવર્સિટી વિટ્સ બબલ વિથ ધ સ્પિરિટ ઓફ રેનેસા, અને જે યુનિવર્સિટીને વિટ્સ જે હતા બધા જે એ છે બબલ તમે કહી શકો કે આમ ફુગાની જેમ છે ઉત્પન્ન થઈને આવ્યા. એન્ડ માર્લો હેઝ બીન કોલ્ડ ધ ટ્રુ ચાઇલ્ડ ઓફ ધ રેનેસા, અને માર્લોએ છે એમને કીધું છે કે એ સાચું બાળક જે રેનેસાન હોય એવી રીતના. અને બીજું કે ઇન હિઝ ફોર પ્લેઝ, એના જે ચાર પ્લે હતા ટિમ્બરલેન, ડૉક્ટર ફોસ્ટર્સ એન્ડ ધ જ્યુ ઓફ માલ્ટા એન્ડ એડવર્ડ ટુ, વી ફાઇન્ડ અ ફૂલ ઓફ બ્લડેડ એક્સપ્રેશન્સ ઓફ ધ સ્પિરિટ ઓફ ધ રેનેસા વિથ ઓલ એસ્પિરેશન્સ હોપ્સ એન્ડ એડવેન્ચર. તો કે એમના જે ચાર ફેમસ પ્લેયર હતા એની અંદર છે આપણે ઘણા બધા એવા બ્લડેડ એક્સપ્રેશન્સ છે જે ખૂની એક્સપ્રેશન છે બતાવ્યા છે ઓફ ધ સ્પિરિટ ઓફ ધ રેનેસા, જે રેનેસાની સ્પિરિટ તમે રીતના બતાવી હોય એવી રીતના વિથ ઓલ એસ્પિરેશન્સ જે એનામાંથી ને એમનામાંથી જે પ્રેરણાઓ લેતા હોય એવી.
અને બીજું હોપ એન્ડ એડવેન્ચર્સ, જે એની અંદર બધી હોપ્સ બતાવી હોય છે અને એડવેન્ચર જે બતાવ્યા હોય છે, તો કે એના ચાર પ્લેની અંદર એ આપણને જોવા મળે છે. ધ પ્લેઝર્સ ઓફ ધ અર્થ આર ગ્રેટર ધેન ધ પ્લેઝર્સ ઓફ ધ હેવન. અને જે એવું પણ કહી દીધું રેનેસાના જે સમયગાળાના વિશે કે જે પ્લેઝર ઓફ ધ અર્થ, કે જે અત્યારે પૃથ્વી ઉપર રહેવાનો જે આનંદ છે એ વધારે સારો છે કે ધેન ધ પ્લેઝર ઓફ ધ હેવન, જે સ્વર્ગમાં આનંદ હોય એની કરતાં પણ અહીંયા પૃથ્વી ઉપર આનંદ છે એ વધારે છે. ધીસ ફિલિંગ હેઝ બીન એક્સપ્રેસ્ડ ઇન ધ ટિમ્બરલેન્ડ, અને આ પ્રકારની ફિલિંગ છે એ એમને બતાવી છે માર્લોવે એનું જે ટિમ્બરલેન્ડ વર્ક છે, ટિમ્બરલેન્ડ ધ ગ્રેટ, એની અંદર. ધ લવ ફોર વેલ્થ ઇઝ ઓલ્સો એક્સપ્રેસ્ડ ઇન જ્યુ ઓફ માલ્ટા, અને જ્યુ ઓફ માલ્ટાની અંદર જે લવ ફોર વેલ્થ, કે જે વેલ્થ એટલે જે પૈસાને લે માટે જે લવ હોય એ બતાવ્યું છે જ્યુ ઓફ માલ્ટાની અંદર. અને ધ ડિઝાયર ફોર પાવર, નોલેજ એન્ડ એક્સપ્રેશન, અને જે ડિઝાયર જે એક પ્રકારની ઝંખના હોય પાવર અને નોલેજ માટેની, શક્તિ માટેની અને જે નોલેજ માટેની, એ તમને આપણને છે ડૉક્ટર ફોસ્ટર્સની અંદર જે બતાવ્યું છે. તો હવે આપણે આગળ નેક્સ્ટ પેજ પર જોઈશું. શેક્સપિયર વી ફાઇન્ડ ધ પીક ઓફ રેનેસા ઇન સ્પિરિટ, કે રેનેસા સ્પિરિટની તમે આપણે વાત કરી કે સૌથી ઊંચી તમે જોવા મળશે તો કે શેક્સપિયરના વર્કની અંદર છે આપણને જોવા મળશે. એન્ડ શેક્સપિયર બોરોડ ફ્રોમ ધ ગ્રીક એન્ડ ધ રોમન સ્ટોરીઝ બટ ગેવ અ ટચ ઓફ હિઝ ઓન, કે છે શેક્સપિયર છે લેતા હતા જે ગ્રીક અને રોમન સ્ટોરીની અંદરથી પોતાની વાત, બટ ગેવ અ ટચ ઓફ હિઝ ઓન, કે પણ પછી છે પોતાની જાતે જ એને કંઈક નવો જ ટચ આપતા હતા. ધ ઝેસ્ટ ઓફ લાઈફ ફાઇન્ડ્સ એક્સપ્રેશન ઇન ધ ડ્રામા ઓફ માર્લો એન્ડ શેક્સપિયર, કે જે માર્લો અને શેક્સપિયરના ડ્રામા હતા એની અંદર એક ઝેસ્ટ, એક ઉત્સાહ બતાવતા હતા કે ફોર લાઈફ, કે જિંદગી માટે ફાઇન્ડ એક્સપ્રેશન્સ, કે જે રજૂઆત કરવાની હોય જિંદગીની રજૂઆત કરવા માટે એ બહુ સરસ રીતના છે એ બતાવતા હતા માર્લો અને શેક્સપિયર. ઇન એલિઝાબેથન એજ, અને એલિઝાબેથન એજની વાત કરીએ તો વી સી ધ બ્યુટિફુલ કોમ્બિનેશન્સ ઓફ ધ ક્લાસિકલ સ્પિરિટ એન્ડ રોમેન્ટિક એન્થુઝિયાઝમ, અને એને આપણને એલિઝાબેથન એજની અંદર બહુ સારું એવું કોમ્બિનેશન છે જોવા મળશે ક્લાસિકલ સ્પિરિટ અને રોમેન્ટિક એન્થુઝિયાઝમનું. એન્ડ ડ્યુરિંગ ધીસ એજ સેવરલ ગ્રેટ બુક્સ ફ્રોમ ધ અધર લેંગ્વેજીસ વેર ટ્રાન્સલેટેડ ઇન ટુ ઇંગ્લિશ, અને આ સમયગાળા દરમિયાન ઘણી બધી એવી બુક હતી જેને ટ્રાન્સલેટ કરવામાં આવી હતી છે ઇંગ્લિશની અંદર. The writers of this age show the spirit of the independence and the creativity. અને આ એજના જે રાઇટર હતા એ આપણને શું બતાવતા હતા કે એક જુસ્સો બતાવતા હતા ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ, કે સ્વતંત્ર હોય એ મુક્ત રીતના પોતાની રીતના છે કોઈ પણ વસ્તુ લખી શકતા હોય એવું, એન્ડ ક્રિએટિવિટી, અને બીજું જે પોતાની ક્રિએટિવિટી છે એને પણ દર્શાવી શકે પોતાના વર્કની અંદર. ધ ફોર્મ ઓફ ડ્રામા ફ્લોરિસ્ટ અ લોટ ઇન ધીસ એજ, અને તમે કહી શકો કે આમ ફોર્મ ઓફ ડ્રામા હતો એક પ્રકારનું ફ્લોરિસ્ટ આમ વહીને જતું હતું ઇન લોટ ઇન ધીસ એજ. એન્ડ શેક્સપિયર મેડ વર્ક ઇન ટ્રેજેડી એન્ડ કોમેડી બોથ, અને શેક્સપિયરે છે ટ્રેજેડી અને કોમેડી બંનેની અંદર પોતાનું વર્ક છે એવી રીતના બતાવ્યું હતું. એન્ડ બેન જોન્સન પોપ્યુલરાઇઝ્ડ ધ કોમેડી ઓફ હ્યુમર્સ, અને કોમેડી ઓફ હ્યુમરને છે વધારે પડતું જે કહેવાય કે તમે નામચીન કર્યું હોય તો એ બેન જોન્સન હતા. એન્ડ પોએટ્રી ઓલ્સો ઇન્જોયડ ઇટ્સ હેયડે, તો કે પોએટ્રી પણ જે પૂરી તરહ જે વિકસિત થઈ હતી, જે હેયડે એટલે મીન્સ કે પરાકાષ્ઠા જે વિકસિત થયું એને એન્જોય કરવામાં આવતી હતી. એન્ડ ડ્યુરિંગ ધ એલિઝાબેથન એજ સોંગ્સ લિરિક એન્ડ સોનેટ્સ વેર પ્રોડ્યુસ અ લોટ, અને એલિઝાબેથન એજ સમયગાળા દરમિયાન છે બહુ બધા સોંગ છે, લિરિક છે, સોનેટ છે એને પણ પ્રોડ્યુસ કરવામાં આવતી હતી. અને ઇંગ્લેન્ડ ટ્રુલી બીકમ ધ નેસ્ટ ઓફ સિંગિંગ બર્ડ્સ, અને ઇંગ્લેન્ડને છે કેવું કહેવામાં આવ્યું છે કે ટ્રુલી બીકમ, કે ખરેખર કેવું બનીને ગયું રહી ગયું, તો કે એક બની ગયું ધ નેસ્ટ ઓફ સિંગિંગ બર્ડ્સ, કે એક આઝાદ નાના એવા પક્ષીઓનો જે માળો હોય કે જે ગાતું રહેતું હોય એવો બની રહી ગયું. લિટરેચર વોઝ નોટ જસ્ટ એન એસ્કેપ ફ્રોમ લાઈફ ફોર ધ રાઇટર્સ ઓફ ધ એજ, બટ ફોર ધેમ ઇટ વોઝ એન એક્સપ્રેશન ઓફ એક્સન્સ એનર્જી એન્ડ ધ એન્થુઝિયાઝમ, કે લિટરેચર વોઝ નોટ જસ્ટ ધ એસ્કેપ, કે એસ્કેપ એક પ્રકારનો જે છૂટકારો કે છૂટીને ભાગી જવું એવું નહોતું ફ્રોમ લાઈફ, પણ રાઇટર માટે તો આ એજ કેવી હતી કે ફોર ધેમ ઇટ વોઝ એન એક્સપ્રેશન, પોતાની જે બધી વાત છે રજૂ કરી શકે ઓફ એક્શન, બધા એના કાર્ય છે બતાવી શકે, પોતાની એનર્જી અને એન્થુઝિયાઝમને છે રજૂ કરી શકે. તો રેનેસા મીન્સ જે આ આખી એમને વાત કરવામાં આવી એલિઝાબેથન એજની, અને જે જે નવી નવી ડિસ્કવરી થઈ, બધી શોધ થઈ, એને જ રેનેસા માનવામાં આવતું હતું. અને જે નવ જાગૃતિ આવી લિટરેચરની અંદર, તો આ ક્વેશ્ચન એ દર્શાવતો હતો. હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે પછી નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.